हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनों खूब खूब स्वागत है। फ्रेंड्स, आपणे एक लेक्चर सीरीज चालू करेली हती गुजराती साहित्यकार विशे, अने एमां आपणे बे वीडियो मूकीने पछी मने एवुं लाग्युं के बहु कंई व्यूज नथी आवता, एम विचारीने आपणे लेक्चर सीरीज स्टॉप करी दीधी। परंतु आप सौए बहु रिक्वेस्ट करी अने घणा लोकोए सपोर्ट पण करेलो, मोटिवेट करेलो, तो એ લોકો માટે થઈને હું ફરી એક વખત આ ગુજરાતી સાહિત્યકારની લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું। તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો, તમારા સપોર્ટ ઉપર જ આ લેક્ચર સિરીઝ છે ટકી રહેશે। તો પ્લીઝ લાઇક કરી, કોમેન્ટ કરી અને મોટિવેટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। હું લગભગ 5-10 વિડીયો મૂકીશ આ લેક્ચર સિરીઝની અંદર, અને જો બહુ વ્યૂઝ કે એવું નહીં લાગે તો ફરી એક વખત બંધ કરી દઈશ। પરંતુ સપોર્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો આપના ફ્રેન્ડ સર્કલમાં। જેટલું શેર કરશો અને વ્યૂઝ વધારે આવશે, એમ હું વધુને વધુ કંઈક લાવતો રહીશ તમારા માટે। તો પ્લીઝ એટલી રિક્વેસ્ટ કરું છું, તમારા માટે વિડીયો લાવું છું તો તમારું કામ એટલું છે કે ખાલી શેર કરો તમારા મિત્રો સાથે। તો જેટલા વોટ્સએપ ગ્રુપ હોય, ફેસબુક ગ્રુપ હોય, એમાં દરેક વિડીયો છે, શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। તો હવે ડેઈલી આપણે 8:30 વાગે જેમ વિડીયો આવતા હતા સાહિત્યકારના, એમ આજે અને આવતીકાલથી પણ તમને મળતા જ રહેશે। તો આ વિડીયો તલાટી, બિનસચિવાલય અને બીજી અન્ય ક્લાસ 3ની પરીક્ષાઓ આવતી હોય છે, તો એમાં આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે। વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો પ્લીઝ એક નાનકડી લાઇક કરી સપોર્ટ કરજો, તમારા મિત્રોની સાથે દરેક વોટ્સએપ ફેસબુક ગ્રુપમાં શેર કરતા રહેજો, અને હા, જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી જે નવા વિડીયો આવે એની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ ગુજરાતી સાહિત્યકારમાં અસાઈદ ઠાકર વિશેનો આજનો વિડીયો લેક્ચર। ફ્રેન્ડ્સ, આજે અસાઈદ ઠાકર છે એના વિશે ખૂબ જ ઓછી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, તો જેટલી પણ મહત્ત્વની ઇન્ફોર્મેશન છે એ હું અત્યારે તમારી સાથે શેર કરી રહ્યો છું। સૌથી પહેલી વાત કરીએ, એક તો એનો જન્મ ક્યાં થયેલો, બરાબર? તો જન્મ ક્યાં થયેલો આવું પૂછાયું પણ છે, અસાઈદ ઠાકર છે તેમનો જન્મ ક્યાં થયેલો ઘણી વખત પૂછાયું છે, તો યાદ રાખજો સિદ્ધપુર પાટણ। પરીક્ષા આપતા હશો તો ખબર જ હશે, મારે કહેવું પણ નહીં પડે। ત્યાર પછી વાત કરીએ તો ભવાઈની શરૂઆત કરનાર, બરાબર, ભવાઈની શરૂઆત કરનાર સાહિત્યકાર કોણ? અસાઈદ ઠાકર, બરાબર। ભવાઈની શરૂઆત કરનાર સાહિત્યકાર કોણ છે? અસાઈદ ઠાકર। કઈ રીતે શરૂઆત થઈ એની સ્ટોરી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને આ સ્ટોરી જાણશો એટલે તમને યાદ પણ રહી જશે કે આ ભવાઈની શરૂઆત કરનાર સાહિત્યકાર કોણ છે, બરાબર ને? જ્યારે કોઈ સ્ટોરી સ્વરૂપે આપણે યાદ રાખીએ ત્યારે વ્યવસ્થિત રીતે યાદ રહી જતું હોય છે। હવે થાય છે એવું, દિલ્હી સલ્તનતના બાદશાહ છે અલાઉદ્દીન ખિલજી એ વખતના, બરાબર, એના બે સરદારો ગુજરાત ઉપર આક્રમણ કરવા આવે છે, અને આ આક્રમણમાં પોતાના ગામની બે પાટીદાર દીકરીઓ છે એની લાજ બચાવવા માટે એમની સાથે ભોજન લઈ લે છે અને એમનો ધર્મ ભ્રષ્ટ થાય છે। હવે આ ધર્મ ભ્રષ્ટ થતા ગામવાળા જે છે એ અમને એક વાર્ષિક આવક આપવાનું નક્કી કરે છે, બરાબર, પરંતુ એમને એમ થાય છે અસાઈદ ઠાકરને કે મફતનું શું ખાવું, બરાબર ને? તો મફતનું ખાવા ન ખાવું એ માટે થઈને એમણે એક ભવાઈ મંડળની રચના કરી, બરાબર, અને પછી દરરોજ એક વેશ ભજવતા, એક ભવાઈ મંડળની રચના કરી લીધી, બરાબર, અને શા માટે કરી એ પણ યાદ રાખો, આ ધર્મ પ્રસ્થ્યો એ માટે ગામવાળા એક વાર્ષિક આવક આપવાનું નક્કી કરેલું, પણ એમને એમ થયું કે ભાઈ મફતનું નથી ખાવું, તે માટે ભવાઈ મંડળની રચના કરી અને રોજ એક વેશ ભજવતા, અને અસાઈદ ઠાકરે કુલ કેટલા, આશરે 365 જેટલા છે વેશ ભજવ્યા, કેટલા? 365 અંદાજિત કહેવામાં આવે છે, આંકડો આગળ પણ હોઈ શકે પાછળ પણ હોઈ શકે, બરાબર, પણ તો આપણે આની નજીકનો આનો આપ્યો હોય તો આની નજીકનો ઓપ્શનમાં લખીને આવવાનો, બરાબર, પણ એવું રેર કેસમાં પૂછાય કે કેટલા પાત્ર ભજવ્યા, પૂછાય કે એવું એ યાદ રાખો, એક તો જન્મ ક્યાં થયો, તો સિદ્ધપુર પાટણમાં, બરાબર, ભવાઈની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ? તો કે અસાઈદ ઠાકર। ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય, આવો પ્રશ્ન પૂછાય, તો યાદ રાખવાનું અસાઈદ ઠાકર। ભવાઈના પિતા કોણ? અસાઈદ ઠાકર।
એમણે એક હંસાઉલી નામની કૃતિની રચના કરી. આ હંસાઉલી છે એની રચના કરનાર કોણ એવું પણ પૂછાય, અને પૂછાયું પણ છે, તો યાદ રાખો અસાઈદ ઠાકર. હંસાઉલીની રચના કોણે કરી? અસાઈદ ઠાકરે. ત્યાર પછી ઘણી વખત ફ્રેન્ડ્સ આમાં અસાઈદ ઠાકરની જગ્યાએ ઈસાઈદ ઠાકર પણ લખાઈને આવે છે ઓપ્શનની અંદર, બરાબર, જે હોય આપણે સિલેક્ટ કરી લેવાનું. ઈસાઈદ ઠાકર કહીએ કે અસાઈદ ઠાકર કહીએ. ત્યાર પછી ભવાઈનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો ગણાય એવો પ્રશ્ન પણ પૂછાય, તો જવાબ આવે રામદેવપીરનો. બરાબર, ભવાઈનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો? રામદેવપીરનો. હવે બહુ જ અગત્યનું, જન્મભૂમિ કઈ હતી? સિદ્ધપુર પાટણ. બરાબર, સિદ્ધપુર ન હોય તો પાટણ લખીને આવવાનું, બરાબર, અને જો સિદ્ધપુર હોય તો એ જ લખવાનું. જન્મભૂમિમાં જો સિદ્ધપુર હોય તો એ જ લખવાનું, સિદ્ધપુર ન હોય તો પાટણ આપેલું હોય તો એ લખીને આવવાનું. એમની કર્મભૂમિ કઈ એવું પૂછાય, તો યાદ રાખવાનું ઊંઝા. બરાબર, અસાઈદ ઠાકરની કર્મભૂમિ કઈ હતી? ઊંઝા. બરાબર, ઊંઝા તાજેતરમાં જ બહુ પ્રખ્યાત હતું ન્યૂઝમાં, આપણે કરંટ અફેર જોતા હોય તો ખબર હોય. બરાબર, જે એક હતું શાસન હતું ઊંઝા માર્કેટ યાર્ડનું, એનો અંત આવેલો છે. એક હતું શાસન કોનું હતું? તો કે નારણ લલ્લુનું. બરાબર, નારણ લલ્લુ છે એનું એક હતું શાસન હતું ઊંઝાની અંદર. બરાબર, એનો અંત આવેલો. ચલો, ઊંઝા શેના માટે ફેમસ છે કોમેન્ટમાં લખીને જણાવો. આવો પ્રશ્ન પણ પૂછાયો છે, બરાબર, તો એ પણ યાદ રાખજો. ઊંઝા શેના માટે પ્રખ્યાત છે કોમેન્ટમાં કોમેન્ટ કરીને બધાએ જણાવવાનું છે. બરાબર, ઊંઝા શેના માટે પ્રખ્યાત છે? ન્યૂઝમાં શું કામ હતું એ તમને કહી દીધું, હવે શેના માટે પ્રખ્યાત છે એ તમારે મને કહેવાનું છે. અને કર્મભૂમિ કોની છે? અસાઈદ ઠાકરની. બરાબર, ત્યાર પછી હવે આ ભવાઈ આવેલું છે. નામ આપણે ભવાઈ ક્યારના સાંભળીએ છીએ, પણ ભવાઈ છે શું? બરાબર, તો આ ભવાઈની અંદર પહેલાં તો હોય શું એ તમે જોઈ લો, ક્યાંથી આવ્યું એ પછી જોઈએ. બરાબર, પરંતુ ભવાઈ છે, બરાબર, એમાં જુદા જુદા વેશ ભજવવામાં આવે છે, અને તમામ વેશ છે એ પુરુષો દ્વારા ભજવવામાં આવે. બરાબર, છોકરાનો હોય કે છોકરીઓનો, આ તમામ વેશ પુરુષો ભજવતા હોય છે. બરાબર, અને જે જગદંબા એટલે કે માતા અંબાજીને સેન્ટરમાં રાખીને આ બધા વેશ છે ભજવવામાં આવતા હોય છે. હવે ભવાઈ એટલે એમાં જો બે શબ્દોમાંથી ભવ અને આય, આ બે શબ્દોમાંથી ભવાઈ બનેલું છે. ભવનો અર્થ શું થાય? તો કે વિશ્વ થાય, જગત થાય, સર્વકાળ. બરાબર, ત્યાર પછી આય એટલે કે માતા. બરાબર, તો જગતની માતા એમ ગણી અને જગદંબા ગણવામાં આવેલી છે. ત્યાર પછીની વાત કરું તો અંબાજીને આમાં કેન્દ્રમાં રાખીને નાટક ભજવવામાં આવે છે. બરાબર, અને દર વખતે નવરાત્રિના સમયમાં અંબાજી છે, અંબાજીનું મંદિર. બરાબર, ચલો એ પણ જણાવી દો અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે. સાથે સાથે આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે, તો એનો જવાબ પણ નીચે કોમેન્ટમાં લખીને તમારે કહેવાનું છે. બરાબર, તો અંબાજી છે, અંબાજીનું મંદિર ક્યાં આવેલું છે એનો જવાબ તમારે કયા જિલ્લામાં આવેલું છે ખાસ તો એ કહેવાનું છે. બરાબર, અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે એ લખીને કહેવાનું છે. ત્યાર પછી ભવાઈ છે, બરાબર, તો એ દર નવરાત્રિએ અંબાજીના મંદિરમાં અંબાજીની પૂજા સ્વરૂપે કરવામાં આવે છે. બરાબર, તો અંબાજીની પૂજા સ્વરૂપે નવરાત્રિમાં, બરાબર, ભવાઈ કરવામાં આવે છે. હવે અસાઈદ ઠાકરના મહત્ત્વના વેશની વાત કરીએ, તો કયા કયા મહત્ત્વના વેશ છે એમના? તો એક તો રામદેવપીરનો વેશ, બરાબર, બહુ જ પ્રખ્યાત વેશ છે, સૌથી જૂનામાં જૂનો. ત્યાર પછી ચશ્મા ઓદણનો વેશ, મણિયાર, જૂઠણ, કજોડનો વેશ છે. બરાબર, એમાં નાનકડાવર અને યુવાન પત્નીના જીવનનો ચિત્તાર આપેલો છે. રંગલો છે એ આ બંનેને જોડતો હોય તેમજ હસાવતો હોય, કટાક્ષ કરતો હોય એવું પાત્ર છે. એના પછી છેલ બટાવ, રાજા દેધણ, રાજદેવ, કાનગોપી, પતાય રાવલ અને અડવાનો વેશ. તો આટલા વેશ છે, બરાબર, જે તમારે યાદ રાખવાના છે. આમાંથી એક રામદેવપીરનો બહુ મહત્ત્વનો છે, આ બે વેશ મહત્ત્વના છે, તેમજ બીજા પણ જે અડવાનો વેશ છે, કાનગોપીનો છે, આ અમુક ખૂબ જ મહત્ત્વના છે અને પૂછાતા હોય છે પરીક્ષામાં કે આ વેશ કોના દ્વારા ભજવવામાં આવેલો અથવા એની શરૂઆત કોના દ્વારા કરવામાં આવેલી. બરાબર, હવે જોઈએ આજના વિડીયો લેક્ચરમાંથી અગત્યના પ્રશ્નો અસાઈદ ઠાકર વિશે.
તો અસાઈટ ઠાકરનો જન્મ ક્યાં થયેલો હતો? સિદ્ધપુર પાટણ. ભવાઈના પિતા કોણ ગણાય છે? અસાઈત ઠાકર. સૌથી જૂનામાં જૂનો વેશ કયો હતો? રામદેવ પીરનો વેશ. હંસાવલીની રચના કોણે કરી? અસાઈત ઠાકરે કરી. અને કર્મભૂમિ કઈ હતી? અસાઈત ઠાકરની ઊંઝા. બરાબર. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો. વિડીયો સારો લાગેલો હોય તો હવે લાઈક કરી દેજો. જેટલા પ્રશ્ન પૂછ્યા બરાબર, તો એનો જવાબ નીચે કોમેન્ટમાં આપવાનો પ્રયત્ન કરજો. કુલ 2 પ્રશ્ન પૂછેલા છે, તો બંને પ્રશ્નોનો જવાબ વ્યવસ્થિત રીતે કોમેન્ટમાં આપજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુકમાં શેર કરજો. અને જો બાકી હોય સબસ્ક્રાઈબ કરવાનું તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારો વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.